સુરતમાં માથા ભારેની છાપ ધરાવતા હોડી બંગલા ખાતે સજ્જુના બાપુ કે જેના ત્રાસથી હાલમાં જ એક બિલ્ડરે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તે સજ્જુ બાપુ વોન્ટેડ હોય ત્યારે તેના પુત્રએ માથું ઉચક્યું હોય તેમ સૈયદપુરામાં જમ્પર રિપેરિંગ કરતા પિતા પુત્ર પાસે હપ્તો માગ્યા બાદ જીવલેણ હુમલો પણ કર્યો છે. બંનેને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા તો બીજી તરફ મિશાબુદ્દીને પણ ફરિયાદ નોંધાવી હતી. સુરતમાં એક તરફ સુરત પોલીસ કમિશનર અસામાજિક તત્વોને ડામી દેવા માટે તેઓ સામે કડક કાયદા લાવી રહ્યા છે, ત્યારે શહેરના હાદસમા વિસ્તાર કે જેને સેન્ટ્રલ સુરત કહેવાય છે, જ્યાં અસામાજિક તત્વોનો ડારો વધી રહ્યો છે. બિલ્ડરો સામે અસામાજિક તત્વો દ્વારા ખોટી રીતે હેરાન કરાઈ રહ્યા છે, જેમાં ડોહી બંગલા ખાતે રહેતા માથાભારે સજ્જુ બાપુ સૌથી અગ્રેસર હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં એક જ બિલ્ડરને માનસિક રીતે હેરાન કરતા બિલ્ડરે સજ્જુ બાપુના ત્રાસથી કંટાળીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ તો સજ્જુ બાપુ વોન્ટેડ છે તો તેનો પુત્ર હવે ફાટીને આસમાને ગયો હોય તેવું લાગી રહ્યું છે. માથાભારે સજ્જુનો બાપો પુત્ર સૈયદ મિશાબુદ્દીન ઉર્ફે બબુલે કોટ વિસ્તારમાં આતંક મચાવવાનું શરૂ કર્યું છે તેવા દ્રશ્યો બુધવારે પણ જોવા મળ્યા હતા, જેમાં સૈયદપુરા પોલીસ ચોકી પાસે જમ્પર રિપેરિંગ કરતા પિતા અબ્દુલ કરીમ શેખને પુત્ર નઈમ પાસે હપ્તા પેટે 10,000ની માંગણી કરી હતી, જે ન આપતા માથાભારે સજ્જુ બાપુના માથાભારે પુત્ર બબુલે ભાઈ ફૈયાઝ અને ગફ્ફર બંગાળી સાથે મળી જીવલેણ હુમલો કર્યો હતો. લોહી લુહાણ હાલતમાં બંને પિતા પુત્રને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ આ મામલે લાલગેટ પોલીસ મથકે ફરિયાદ નોંધી છે. તો બીજી તરફ સજ્જુ બાપુના પુત્રએ પણ પિતા પુત્ર અબ્દુલ કરીમ શેખ અને નઈમ વિરુદ્ધ લાલગેટ પોલીસ મથકે ફરિયાદ નોંધી હતી. હાલ તો માથાભારે સજ્જુ લાલગેટ પોલીસના હાથે આવતો નથી, ત્યારે તેના પુત્રએ પણ લાલગેટ પોલીસ મથકની હદમાં જ પિતા પુત્ર પર જીવલેણ હુમલો કર્યો છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે અગાઉ આસિફ ટામેટા જેવા માથાભારે સામે લાલાખ કરનાર સુરત પોલીસ કમિશનર કોટ વિસ્તારમાં આતંક મચાવનાર સજ્જુ બાપુ અને તેના પુત્ર બબલુ સામે તેના પુત્ર બબુલ સામે પણ પગલાં લે છે કે કેમ. બ્યુરો રિપોર્ટ સુરત.